લોકસત્તાના વિશેષ સેગમેન્ટ ચટાકોમાં આપનું સ્વાગત છે. આજકાલ બધાને સેન્ડવિચ બહુ જ ભાવતી હોય છે અને એમાં પણ જ્યારથી આ કેફેનું કલ્ચર યંગસ્ટર્સમાં શરૂ થયું છે ત્યારથી તો વિવિધ પ્રકારની સેન્ડવિચ મળતી થઈ ગઈ છે, પરંતુ દાબેલી હજુ પણ એવી ને એવી જ મળે છે. તેમાં હજુ સુધી કંઈ ખાસ વેરિએશન નથી આવ્યું. તો હવે તમને એમ થઈ રહ્યું હશે કે આજે અમે સેન્ડવિચ અને દાબેલીની વાત કેમ કરી રહ્યા છે. તમે આજ સુધી સેન્ડવિચ અને દાબેલી બંને અલગ અલગ તો ઘણી વાર ખાધી હશે, પરંતુ ક્યારે દાબેલી સેન્ડવિચ ખાધી છે? જોકે ભલે ના ખાધી હોય, હવે ખાઈ લેજો. આજે ચટાકોમાં અમે તમને એક નવા પ્રકારની વાનગી ચીઝી દાબેલી સેન્ડવિચ બનાવતા શીખવીશું. તો ચાલો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂરત પડશે એ જોઈ લઈએ. તો ચીઝી દાબેલી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે 3 બાફેલા બટાકા, 1.5 ચમચી દાબેલી મસાલો, 1/2 લીંબુનો રસ, બટર, લાલ મરચાં અને લસણની ચટણી, મીઠું, બ્રેડ અને ચીઝ સ્લાઈસ. હવે આપણે ચીઝી દાબેલી સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે પહેલાં તો સ્ટફિંગ બનાવીશું. એના માટે એક પેન લઈ લઈશું, તેમાં 1 ચમચી બટર નાખીશું અને તેને મીડિયમ ફ્લેમ પર પીગળવા દઈશું. હવે બટર પીગળવા લાગ્યું છે તો આમાં 2 ચમચી લાલ મરચાં અને લસણની ચટણી એડ કરી લઈશું. હવે આને હલાવીને 2 મિનિટ સુધી થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આમાં 1/2 ચમચી દાબેલી મસાલો એડ કરીશું અને તેને પણ બરાબર હલાવી લઈશું. હવે આમાં 3 બાફેલા બટાકાને સ્મેશ કરીને એડ કરીશું અને તેને પણ બરાબર એકબીજામાં ભળી જાય તેવી રીતે હલાવી લઈશું. હવે આમાં મીઠું નાખીશું અને પછી 1/2 લીંબુનો રસ નિતારી લઈશું. હવે આ બધું જ બરાબર રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો બસ આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે બ્રેડની 2 સ્લાઈસ લઈશું અને બંને સ્લાઈસ પર બટર લગાવી લઈશું. ત્યાર પછી બંને સ્લાઈસ પર લાલ મરચાં અને લસણની ચટણી પણ લગાવી લઈશું. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેને પણ આ બંને સ્લાઈસ પર બરાબર રીતે મૂકી લઈશું અને પછી બંને સ્લાઈસ પર ચીઝ સ્લાઈસ પણ મૂકી દઈશું. હવે બીજી 2 બ્રેડ લઈશું અને તેને પણ આ બંને બ્રેડ પર મૂકીને સેન્ડવિચને બંધ કરી લઈશું અને તેના પર ઉપરની બાજુ બટર લગાવી લઈશું. હવે તૈયાર કરેલી આ બંને સેન્ડવિચને આપણે ગ્રીલરમાં મૂકીશું અને 2-3 મિનિટ સુધી ગ્રીલ થવા દઈશું. 3 મિનિટ પછી આપણે જોઈશું તો ચીઝી દાબેલી સેન્ડવિચ બનીને તૈયાર હશે. હવે આપણે આને ગ્રીલરમાંથી કાઢીશું, વચ્ચેથી તેના 2 પીસ કરીશું અને સોસ કે ચટણી સાથે સર્વ કરીશું. અને બસ આવી જ રીતે તમે બધી જ સેન્ડવિચ એક પછી એક તૈયાર કરી શકો છો. તમે આજ સુધી ઘણા બધા પ્રકારની સેન્ડવિચ ખાધી હશે, પણ ચીઝી દાબેલી સેન્ડવિચ તો નહીં જ ખાધી હોય. તો હવે આ રેસીપી જોઈને તમે આ સેન્ડવિચ ઘરે બનાવી શકશો. તો ચાલો તમને ઝડપથી ફરી એકવાર દાબેલી સેન્ડવિચ બનાવવાની વિધિ શીખવાડી દઈએ. તો ચીઝી દાબેલી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે 3 બાફેલા બટાકા, 1/2 ચમચી દાબેલી મસાલો, 1/2 લીંબુનો રસ, બટર, લાલ મરચાં અને લસણની ચટણી, મીઠું, બ્રેડ અને ચીઝ સ્લાઈસ. હવે આપણે ચીઝી દાબેલી સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે પહેલાં તો સ્ટફિંગ તૈયાર કરીશું. જેના માટે એક પેન લઈશું, તેમાં 1 ચમચી બટર નાખીશું અને તેને મીડિયમ ફ્લેમ પર પીગળવા દઈશું. હવે બટર પીગળવા લાગે એટલે એમાં 2 ચમચી લાલ મરચાં અને લસણની ચટણી એડ કરીશું. હવે આને હલાવીને 2 મિનિટ સુધી થવા દઈશું અને ત્યાર પછી તેમાં 1/2 ચમચી દાબેલીનો મસાલો એડ કરી લઈશું. તેને પણ બરાબર હલાવી લઈશું અને પછી તેમાં 3 બાફેલા બટાકાને સ્મેશ કરીને નાખીશું અને પછી બધો જ મસાલો એકબીજામાં ભળી જાય તેવી રીતે આને પણ હલાવી લઈશું. હવે આમાં મીઠું અને 1/2 લીંબુનો રસ નિતારી લઈશું. ફરીથી બધું બરાબર હલાવીને સ્ટફિંગને તૈયાર કરી લઈશું. હવે આ સ્ટફિંગ તૈયાર છે તો આને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યાર પછી બ્રેડની 2 સ્લાઈસ લઈ લઈશું. હવે આ બંને સ્લાઈસ પર બટર લગાવીશું અને ત્યાર પછી લાલ મરચાં અને લસણની પેસ્ટ પણ લગાવી લઈશું. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેને આ બંને સ્લાઈસ પર બરાબર રીતે મૂકીશું અને એના પર ચીઝ સ્લાઈસ મૂકી દઈશું. હવે આ બંને સ્લાઈસ પર બીજી 2 બ્રેડ મૂકીશું અને સેન્ડવિચને બંધ કરી લઈશું. હવે આ બંને બ્રેડની ઉપર બટર લગાવી લઈશું અને પછી તૈયાર કરેલી આ સેન્ડવિચને આપણે ગ્રીલરમાં મૂકી દઈશું. તેને 2-3 મિનિટ સુધી ગ્રીલ થવા દઈશું. 3 મિનિટ પછી આપણે જોઈશું તો ચીઝી દાબેલી સેન્ડવિચ બનીને તૈયાર હશે. હવે આને ગ્રીલરમાંથી કાઢીને 2 પીસ કરીને સોસ કે ચટણી સાથે સર્વ કરીશું. હવે આવી જ રીતે તમે બધી જ સેન્ડવિચ એક પછી તૈયાર કરી શકશો. તમે જોયું જ કે આ રેસીપી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય તેવી છે. તો જ્યારે તમારા ઘરે ઘણા બધા મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ રેસીપી બનાવીને તેમને ખવડાવી શકો છો. હવે તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.